નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક રાઠી અને એચઆરસ બાયોલોજી ચેનલ પર તમારું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર બાયોલોજીના પ્રકરણ નંબર બે જૈવિક વર્ગીકરણ એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ખૂબ જ ઊંડાણપૂર્વક એની સમજ આપણે મેળવવાની છે એટલા માટે વિડીયોને છેક સુધી જોજો તો રેગ્યુલર લેક્ચર તમે ના જોયો હોય તો હું તમને ઉપર લિંક આપી દઉં છું આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે પ્રકરણ બે તમે રેગ્યુલર જોઈ લેશો પાર્ટ વનથી લઈને ફાઇવ સુધી તો તમને ઓટોમેટિક આખા ચેપ્ટરનું ખબર પડી જશે બરાબર છે તો ના જોયો હોય તો પહેલાં જઈને એ જોઈ લેજો પછી જ આ જોવાનો પ્રયત્ન કરજો લિંક તમને ઉપર આઈ બટનમાં મળી જશે ઓકે તો હવે આપણે ચાલુ કરીએ કે પહેલો પ્રશ્ન આપણો એવો છે કે ચર્ચા કરો કે વર્ગીકરણ પદ્ધતિઓ સમય જતાં કેટલાક ફેરફારોમાંથી કેવી રીતે પસાર થઈ છે તો મિત્રો આપણું જે પ્રકરણ છે એ આખું પ્રકરણ આપણું વર્ગીકરણ ઉપર જ છે જૈવિક વર્ગીકરણ એટલે કે દુનિયાભરના બધા જ સજીવો નાનેથી લઈને મોટે સુધી બધા જ સજીવોનું આપણે વર્ગીકરણ ચેપ્ટર નંબર બેમાં આપણે જોયું છે તો વર્ગીકરણ પદ્ધતિઓ વિકસતા વિકસતી ગઈ છે એટલે કે સમય અનુસાર અમુક કેટલા ફેરફાર થયા છે એની અંદર બરાબર તો પહેલાંના જમાનામાં કઈ રીતે એમનું વર્ગીકરણ કરતું કરતા હતા અને અત્યારે જ્યારે મોડન સાયન્સ બરાબર છે આટલું આગળ વધી ગયું છે ટેકનોલોજી તો હવે કઈ રીતે એને પદ્ધતિ કઈ એવી પદ્ધતિ છે જે વર્ગીકરણ કરાય છે તો સંપૂર્ણ બાહ્યકાર ઉપરાંત બીજા લક્ષણો બરાબર એટલે કે બહારના લક્ષણો ના જોવા ઉપર એના ઉપરથી આપણે બીજા લક્ષણ પણ જોવા પડે વર્ગીકરણ કરવા માટે જે અત્યારે વપરાય છે તો એવા લક્ષણો કયા છે કે જે કોષ રચના કોષ દીવાલની પ્રકૃતિ બરાબર કોષ રચના એટલે કે એ એને એ કયું છે એ યુ કેરિયોટિક છે પ્રો કેરિયોટિક છે બરાબર આદિ કોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી એનું કોષ કેવું છે પછી કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે બરાબર અમુક કોષોમાં કોષ દીવાલ જોવા મળશે અમુકમાં નહીં જોવા મળે અને જો જેમાં જોવા મળશે એમાં કોષ દિવાલ કઈ રીતે જોવા મળે છે બરાબર છે જેમ આપણને ખબર છે બેક્ટેરિયામાં જ બેક્ટેરિયા એ મોનેરા સૃષ્ટિના સભ્યો છે તો બેક્ટેરિયામાં પણ અલગ અલગ કોષ દિવાલ આપણને મળતી હોય છે પછી એમના પોષણનો પ્રકાર એટલે કે પોતાનો ખોરાક પોતે બનાવે છે કે પોતાનો ખોરાક પોતે નહીં બનાવતા અને બીજા ઉપર આધાર રાખે છે તો એ થયો પોષણનો પ્રકાર પછી છે નૈસર્ગિક નિવાસસ્થાન એ કુદરતી રીતે કઈ જગ્યાએ રહે છે બરાબર એમનું રહેવાનું ક્યાં છે જમીન ઉપર રહે છે પાણીમાં રહે છે ભેજવાળી જગ્યાએ રહે છે તો એને કહેવાશે નૈસર્ગિક નિવાસસ્થાનો અને એમની પ્રજનન પદ્ધતિઓ એટલે કે કઈ રીતે આગળ વધે છે બરાબર એક સજીવમાંથી બે સજીવ કઈ રીતે થાય છે લિંગી પ્રજનન છે અલિંગી પ્રજનન છે એ બધી પદ્ધતિઓના આધારે અને પછી છે ઉદ્દવિકાસીય સંબંધો એટલે કે ઇવોલ્યુશન ઉદ્દવિકાસ બરાબર એમનામાં કઈ રીતે વિકાસ આવ્યો છે પેઢી એક પેઢીમાંથી અત્યારની લેટેસ્ટ પેઢીમાં કઈ કયા કયા લક્ષણો બદલાયા છે અથવા તો કયા લક્ષણોમાં સુધારો થયો છે બરાબર છે આપણને જેમ ખબર છે કે માણસ માણસ જે બન્યો છે એ લાખો વર્ષો પહેલાં કેવો હતો તો કે વાંદરાનું સ્વરૂપ હતું બરાબર છે તો એ વાંદરામાંથી ધીરે ધીરે આપણો માણસ આજનો જે બન્યો છે તો એ શું છે વિકાસ છે તો એ બધા વિકાસીય સંબંધો અને વગેરે આ બધા જ લક્ષણોનો સમાવેશ કરવામાં આવે છે અને અત્યારે વર્ગીકરણ પદ્ધતિઓ આ રીતે ઉપયોગમાં લેવાય છે બરાબર ફરી રિપીટ કરું છું કે લક્ષણો જેવા કે કોષ રચના કોષ દિવાલની પ્રકૃતિ પોષણનો પ્રકાર નૈસર્ગિક નિવાસસ્થાનો પ્રજનન પદ્ધતિઓ ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક સુધારા થતા ગયા છે હવે બે આર્થિક રીતે મહત્વની ઉપયોગિતાઓ જણાવો વિષમપોષી બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા તો મિત્રો આર્થિક રીતે મહત્વ એટલે કે શું તો કે એવા બેક્ટેરિયા કે જેમાંથી આપણે પૈસા કમાઈ શકીએ બરાબર છે આપણે માણસ બહુ જ સ્વાર્થી છે તો આપણે પૈસા કમાવા માટે બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરીએ છીએ અને આપણા મનુષ્ય માટે પણ બેક્ટેરિયા એટલા જ જરૂરી છે તો બે આર્થિક રીતે મહત્ત્વની ઉપયોગીતા જોઈ લઈએ કે જે વિષમપોષી બેક્ટેરિયા છે હિટ્રોટ્રોફિક બેક્ટેરિયા કે જે પોતાનો ખોરાક પોતે નથી બનાવતા તો એ પરપોષી કે વિષમ બેક્ટેરિયા એ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખશે કે જે મરી ગયા છે એમના કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખશે અને બીજા અમુક જીવે છે સજીવો એમના ઉપર પણ આધાર રાખશે અને તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી છે બરાબર છે આપણા ઘરે જે દૂધમાંથી દહીં બનાવવા માટે જે બેક્ટેરિયા વપરાય છે એ પણ આર્થિક રીતે ઉપયોગી છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં એ જ બેક્ટેરિયા વપરાતા હોય છે બરાબર છે પછી ને એ બધું બને છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં તો એ બધું જ બેક્ટેરિયાને લીધે બનતું હોય છે તો નાઇટ્રોજન સ્થાપનમાં પણ સહજીવી બેક્ટેરિયા આપણને ઉપયોગી છે એટલે કે કઠોળ વર્ગની અમુક વનસ્પતિ છે એની ઉપર જે મૂળ ગંડિકા હોય છે એટલે કે મૂળનો એવો ભાગ કે જ્યાં બેક્ટેરિયા હોય છે અને ત્યાં એ શું કરે છે વાતાવરણનો નાઇટ્રોજન એ સ્થાપન કરે છે એટલે વનસ્પતિને નાઇટ્રોજન આપવામાં મદદરૂપ થાય છે તો એ પણ આર્થિક રીતે ઉપયોગી છે પછી બીજું છે આરકી બેક્ટેરિયા તો આર્કી બેક્ટેરિયા આ રેગ્યુલર બેક્ટેરિયા કરતાં થોડાક અલગ હોય છે એમની કોષ દિવાલ થોડી અલગ હોય છે તો મિત્રો આરકી બેક્ટેરિયા આપણને ગાય ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીની અંદર જોવા મળે છે અને એમને મિથેનોજન્સ બેક્ટેરિયા કહેવાય છે બરાબર કે આરકી બેક્ટેરિયા આપણને ક્યાં જોવા મળશે ગાય ભેંસ જેવા કેટલાક જે ચરતા પ્રાણી હોય છે એમની પાચન નળીમાં જોવા મળશે અને મિથેનોજન્સ તો એ શું કરશે તો કે પ્રાણીઓના છાણમાંથી મિથેન ગેસ બનાવશે મિથેન ગેસ ઉત્પન્ન કરશે પ્રાણીઓના છાણમાંથી એટલા માટે આર્થિક રીતે ઉપયોગી છે તો તેમના કોષોની જે કોષ દિવાલ હશે એ ભિન્ન પ્રકારની હોય છે જેવું મેં કીધું અને એટલા માટે તેઓ ખૂબ જ વિષમ પરિસ્થિતિનો પણ સામનો કરી શકે છે કારણ કે એમને કુદરતે એવી કોષ દિવાલ આપી છે તો તે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે મિત્રો ડાયટમ્સમાં કોષ દિવાલની પ્રકૃતિ શું છે એટલે કે ડાયટમ્સ જે આપણે જોયું રેગ્યુલર લેક્ચરમાં તો એની કોષ દીવાલ વિશે આપણે જોયું હતું કે ડાયટમ્સની અંદર જે સાબુનો બોક્સ હોય છે કેવી રીતે આમ ખોખું હોય છે બોક્સ તો એમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દીવાલ હોય છે હવે આ જે દિવાલો છે એ સિલિકા દ્રવ્યથી જળાયેલી હોય છે એટલે કે સિલિકા દ્રવ્યથી બનેલી હોય છે એની આસપાસ સિલિકા દ્રવ્ય રહેલું હોય છે એટલા માટે તે કોઈ દિવસ નાશ નથી પામતી અને એટલે એને અવિનાશી કહેવાય છે બરાબર છે અવિનાશી છે કોઈ દિવસ નાશ પામશે નહીં કારણ કે એ એમની દિવાલો એવી રીતના જ બનેલી હોય છે હવે જે આ ડાયટમ્સ છે એ શું કરશે જે તેમનું નૈસર્ગિક નૈસર્ગિક નિવાસસ્થાન હશે એટલે કે જ્યાં તે રહે છે ત્યાં આગળ કોષ દિવાલનો મોટો જથ્થો છોડીને જાય છે એટલે કે ત્યાંથી જો એમને અગર ખસવાનું થાય કે અથવા તો એમની ઉંમર પૂરી થઈ જાય મરી જાય તો એ કોષ દિવાલ એક મોટો જથ્થો ત્યાં આગળ છોડીને જશે અને લાખો વર્ષો સુધી આ પ્રકારની જમાવટ જે છે એને ડાયટોમેશિયમ પૃથ્વી તરીકે ઓળખાય છે બરાબર છે હવે આલ્ગલ બ્લૂમ અને રેડ ટાઇડ્સ એટલે શું નો ભાવાર્થ શું થાય તે શોધો તો મિત્રો એક લીલ આપણે લીલ વિશે જોયું હતું તો આલ્ગલ બ્લૂમ જે છે એ જળાશયોની અંદર એટલે કે જ્યાં પાણી વધારે પ્રમાણમાં હોય તળાવો હોય એવા બધા તો જળાશયોમાં મોટા પ્રમાણમાં નાઇટ્રેટ્સ અને ફોસ્ફરસનું પ્રદૂષણ હોય છે હવે આ પ્રદૂષણને લીધે લીલ જે છે એ પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે ભેગી થાય છે તો એને કહેવાય છે આલ્ગલ બ્લૂમ બરાબર એક વસ્તુ ખાસ યાદ રાખજો નાઇટ્રેટ્સ અને ફોસ્ફરસનું પ્રદૂષણ એના કારણે ત્યાં જથ્થા સ્વરૂપે જે લીલ હોય છે એ છે આલ્ગલ બ્લૂમ હવે રેડ ટાઈડ તો રેડ ટાઈડ શું છે કે ઘણી વખત રાતા રંગના ડાયનોપ્લેજેલેટ જે હોય છે એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે હવે ત્વરિત રીતે બહુગુણન એટલે કે ખૂબ જ ઝડપી રીતે એમનું વિભાજન થાય છે એમના કોષોનું વિભાજન થાય છે એટલે એક કોષમાંથી બે કોષ જલ્દી ફટાફટ બનવા લાગે છે બહુ ગુણન થાય છે અને એટલા માટે ખૂબ જ સંખ્યામાં ત્યાં ભેગા થઈ જાય છે અને જ્યારે એ સમુદ્ર એ છે એ લાલ રંગનો દેખાય છે એટલે કે રાતા કલરનો દેખાય છે દાખલા તરીકે રતાસ પડતી ભરતી અને ઓઠનો વિસ્તાર જે છે એને આપણે રેડ ટાઈડ કહેવાય છે હવે આવી જાતની મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું જે વિસ ઝેર હોય ટોક્સિન જેને કહેવાય એ દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે એટલે એમના માટે નુકસાનકારક સાબિત થાય છે બરાબર તો રેડ ટાઈડ તમને ખબર પડી ગઈ હશે અને આલ્ગલ બ્લૂ તો બંને ઇમ્પોર્ટન્ટ છે હવે મિત્રો વિરોઇડ્સ એ વાયરસ કરતાં કેવી રીતે જુદા પડે છે એટલે કે વિરોઇડ્સ અને વાયરસ વચ્ચેનો ડિફરન્સ શું છે એ બંને વચ્ચેનો તફાવત શું છે તો મિત્રો વિરોઇડ્સ જે છે એ વાયરસ કરતાં પણ નાના હોય છે વાયરસ તો નાનો હોય છે જ પણ વાયરસ કરતાં પણ નાના હોય છે વિરોઇડ્સ બરાબર છે તો વાયરસ એ નાના હોય છે પણ વિરોઇડ્સ એના કરતાં પણ નાના હોય છે પછી બીજો મુદ્દો છે કે વિરોઇડ્સમાં તે પ્રોટીનનું આવરણ ધરાવતા નથી એટલે કે વિરોઇડ્સ પાસે કોઈ પ્રોટીનનું આવરણ હોતું નથી જ્યારે વાયરસ પાસે પ્રોટીનનું આવરણ હોય છે જેને કેપ્સિડ કહેવાય અહીંયા તમે નીચે આકૃતિમાં વાયરસ જોઈ શકો છો બરાબર આની આસપાસ કેપ્સિડ છે બરાબર પ્રોટીનનું આવરણ છે જ્યારે વિરોઇડ્સમાં નહીં હોય પછી વિરોઇડ્સની અંદર મુક્ત આરએનએ જોવા મળે છે મુક્ત આરએનએ બરાબર એનું આનુવંશિક દ્રવ્ય જે હોય છે એ જ્યારે વાયરસની અંદર આરએનએ અથવા ડીએનએ જનીન દ્રવ્ય હોય છે બરાબર છે અહીંયા જનીન દ્રવ્ય આર એનએ પણ હોઈ શકે અને ડીએનએ પણ હોઈ શકે પછી વિરોઇડ્સની વાત કરીએ તો કઈ રીતે ક્યાં જોવા મળશે તો કે બટાકાની અંદર ત્રાકમય ગ્રંથિલ રોલ ત્રાકમય ગ્રંથિલ રોલ અને મા માનવમાં માણસની અંદર અલ્ઝાઈમર રોગ માટે જવાબદાર છે એટલે કે માણસને જે અલ્ઝાઈમર રોગ થાય છે એ વિરોઇડ્સના કારણે થતો હોય છે અને બટાકામાં ત્રાકમય ગ્રંથિલ રોલ એ પણ વિરોઇડ્સને કારણે થતો હોય છે જ્યારે વાયરસની વાત કરીએ તો શીતડા હર્પીસ ઇન્ફ્લુએન્ઝા એઇડ્સ આ બધા જ રોગો જે આપણને થાય છે એ વાયરસને લીધે થાય છે શીતળા હર્ફિસ ઇન્ફ્લુએન્ઝા એડ્સ અને અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમારે જો લખવી હોય તો કોરોના વાયરસ તો કોરોના પણ એ માણસમાં જે થાય છે એ વાયરસને લીધે જ થાય છે બરાબર તો કોરોના વાયરસનું નામ પણ તમે અહીંયા ઉદાહરણ તરીકે એડ કરી શકો મિત્રો પ્રજીવોના ચાર મોટા જૂથોનું વિસ્તૃતમાં વર્ણન કરો એટલે કે પ્રજીવોના ચાર કયા મોટા જૂથો છે એના વિશે ડિટેલમાં જોવાનું છે ઓલરેડી આપણે લેક્ચરમાં જોયું જ છે પણ ફરણ અહીંયા સ્વાધ્યાયમાં એનું રિવિઝન કરી શકો છો તમે તો બધા જ પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સ વિષમ છે અને ભક્ષકો કે પરોપજીવીઓ તરીકે જીવે છે એટલે કે બધા જે પ્રો પ્રજીવો જે છે એને પ્રોટોઝોઅન્સ કહેવાય છે એ પોતાનો ખોરાક પોતે નહીં બનાવે એ બીજા ઉપર જ આધાર રાખશે હંમેશા કાં તો એને મારી નાખશે કાં તો એની સાથે જીવન જીવશે તો તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ પણ માનવામાં આવે છે એટલે કે હંમેશાથી પહેલેથી એ પ્રાણીઓ સાથે રહેલા હોય છે પ્રાણીઓના સંબંધીઓ એમને ગણવામાં આવે છે તો પ્રોટોજોન્સના મુખ્ય પ્રકારો જોઈએ તો એમના ચાર ગ્રુપ છે મોટા મોટા પહેલું છે અમીબાસમ પ્રોટોઝોન્સ પછી છે કસાધારી પ્રોટોજોન્સ પક્ષમધારી પ્રોટોજોન્સ અને બીજાણુધારી પ્રોટોજોન્સ તો આ ચાર મોટા જૂથ છે પ્રોટોજોન્સના આપણે બધાને ડિટેલમાં જોવાનું છે તો મિત્રો વાત કરીએ અમીબાસમ પ્રોટોઝોન્સ તો આ ક્યાં જોવા મળશે નિવાસસ્થાન એમનું મીઠા પાણીમાં ખારા દરિયાઈ પાણીમાં અને ભીની જમીનમાં આપણને જોવા મળશે તેઓ શિકાર તરફ ખસીને ખોટા પગ પ્રસારીને શિકારને પકડશે એટલે કે શિકાર એમને દેખાશે તો એ જશે ત્યાં એની નજીક અને ખોટા પગ જેવી રચના બનાવશે એને પકડવા માટે ચીપિયા જેવી રચના બનાવશે અને એને પકડી લેશે દાખલા તરીકે અમીબા તેઓ વિષમપોષી કે પ્રાણી સમષણ ધરાવે છે એટલે કે બીજા ઉપર જ આધાર રાખશે અને ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણ ધરાવે છે હવે જે અમીબાસમ પ્રોટોજુઅન્સ આપણને ખારા પાણીમાં જોવા મળશે એમની આસપાસ એમની સપાટી ઉપર સિલિકાનું આવરણ રહેલું હોય છે દાખલા તરીકે પોલિસ્ટોમેલા પોલિસ્ટો મેલા અને તેમાંના કેટલાક પરોપજીવી તરીકે ઓળખાય છે દાખલા તરીકે એન્ટામીબા બરાબર એન્ટામીબા એ પરોપજીવીનું ઉદાહરણ છે હવે વાત કરીએ પ્રજનનની તો અમીબાસમની અંદર પ્રજનન કઈ રીતે થાય છે તો કે અલિંગી પ્રજનન દ્વિભાજન કે બહુભાજન દ્વારા થશે એટલે કે દ્વિભાજન અને બહુભાજન એ કોષોનું જે ભાજન થાય છે એના એક પ્રકારો છે કેટલાકમાં જન્યુ યુગ્મનજ એટલે કે સિંગેમી દ્વારા લિંગી પ્રજનન પણ થતું હોય છે દાખલા તરીકે પોલીમિક્ષા ખાસ કરીને યાદ રાખજો પોલીમિક્ષા એવું અમીબાસમ પ્રોટોજન્સ છે કે જેની અંદર જન્યુ જન્યુયુગ્મનજ રીતે પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન થાય છે બરાબર છે પછી તેઓ એક કોષી કેન્દ્રીય કે બહુ કોષ કેન્દ્રીય પણ હોય છે એમની પાસે એક કોષ કેન્દ્ર પણ હોઈ શકે છે અને બહુ કોષ કેન્દ્ર પણ હોઈ શકે છે એટલે કે એક કરતાં વધારે પણ કોષ કેન્દ્ર હોઈ શકે છે વાત કરીએ કસાધારી પ્રોટોઝોન્સ એટલે કે ઝૂ ફ્લેઝેલેટા જેને કહેવાય ફ્લેઝેલેટેડ પ્રોટોઝોન્સ કહેવાય તો આમના લક્ષણો જોઈએ તો આ જૂથના સભ્યો જે છે એ મુક્ત જીવી હશે કે પરોપજીવી હશે બરાબર છે ફ્રી લિવિંગ અથવા તો પોતાનો ખોરાક પોતે નહીં બનાવે પ્રચલન એટલે કે એ હલનચલન કરવા માટે એક અથવા વધારે કસાઓ ધરાવે છે પોષણની વાત કરીએ તો મોટાભાગના કસાધારી વિષમ પોષી એટલે કે બીજા ઉપર આધાર રાખશે અને મૃતોપજીવી એટલે કે મરેલા સજીવ પર આધાર રાખશે તેઓમાં સંચિત ખોરાક ગ્લાયકોઝન હોય છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ખોરાક એમને જે સંચય કરે છે ખોરાકનો જે સંગ્રહ કરે છે એ ગ્લાયકોજન તરીકે કરે છે પ્રજનનની વાત કરીએ તો આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે એટલે કે આયામ વિભાજન ફરી એક વિભાજનનું અહીંયા ઉદાહરણ છે અને એનો પ્રકાર છે અને અલિંગી પ્રજનન દેખાશે આપણને કસાધારી પ્રોટોઝોન્સમાં અને આની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી ખાસ યાદ રાખજો કસાધારી પ્રોટોઝોન્સમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી અન્ય લક્ષણોની વાત કરીએ તો તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે મિત્રો એટલે કે એવા એ રોગ જેમાં થાય એને ઊંઘવાની બીમારી થઈ શકે છે તો આ પરોપ જેવી સ્વરૂપ છે બરાબર છે કસાધારી પ્રોટોઝોન્સનું અને એનું ઉદાહરણ છે ટ્રાઇપેનોસોમા ટ્રાઇપેનોસોમા છે એ ઊંઘવાની બીમારી ઉત્પન્ન કરશે મિત્રો હવે વાત કરીએ પક્ષમધારી પ્રોટોઝોન્સની એટલે કે સિલિએટેડ પ્રોટોઝોન્સ સિરિયા લાઈક સ્ટ્રકચર એની અંદર જોવા મળશે એની સંરચના એવી હશે તો એમના લક્ષણો જોઈએ તો તે સૌથી વિકસિત અને વિવિધતા ધરાવતું પ્રજીવોનું જૂથ છે એટલે કે પ્રોટોજન્સમાં સૌથી સારી રીતે વિકાસ પામેલું હોય અને ખૂબ જ વિવિધતા અલગ અલગ સજીવો એની અંદર જોવા મળે છે જેઓ અને તેઓ એક કોષી હોય છે એટલે કે એક જ કોષ ધરાવે છે પરંતુ વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગિકાઓ ધરાવતા હોય છે દાખલા તરીકે મુખ પાચન નળી સંવેદી અંગો એ બધું જ એમના એક કોષની અંદર બધું જ આવી જાય છે નિવાસસ્થાનની વાત કરીએ તો મોટાભાગના પક્ષમાં ધારી મીઠા પાણીમાં વસે છે એટલે કે મોટા ભાગના આપણને મીઠા પાણીમાં જ જોવા મળશે પેરામિશિયમ જ્યારે કેટલાક અંતઃપરોપજીવી અને રોગકારકો પણ હોય છે દાખલા તરીકે બેલાન ટીડિયમ અંતઃપરોપજીવી એટલે કે કોઈની અંદર રહેશે કોઈ સજીવની અંદર રહેશે અને રોગ પણ ઉત્પન્ન કરશે તો બેલાન ટીડિયમ એનું ઉદાહરણ છે હવે કેટલાક પક્ષમાં ધારી છે એ વસાહતી હશે એટલે કે ગ્રુપમાં રહેવાનું પસંદ કરશે જેમ આપણે કેવું સોસાયટીમાં રહેવાનું પસંદ કરીએ એમ આ પક્ષમધારી વસાહતી હશે અને કેટલાક સ્થાયી હશે કેટલાક અલગ સ્ટેબલ રીતે રહેતા હશે પ્રચલનની વાત કરીએ તો પક્ષમો જે હોય છે એ પક્ષમો દ્વારા જ એ પોતાનું પ્રચલન કરતા હોય છે બરાબર દોરા જેવું જે સ્ટ્રક્ચર હોય પૂંછડી જેવું એ હવે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના સંકલિત જેવા હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્ન પુલાણમાંથી પસાર થાય છે તો આ એક અલગ વસ્તુ આની અંદર જોવા મળે છે કે પક્ષમોનું જે સંકલિત હલન ચલન છે એને કારણે શું થશે કે જેમ જેમ પાણીનો પ્રવાહ થતો જશે એમ એમ ખોરાક પણ એમને મળતો રહેશે અને અન્ન માર્ગના પોલાણમાંથી એમને ખોરાક મળતો રહેશે તો આ એક સારી વસ્તુ છે એમની માટે પોષણની વાત કરીએ એટલે કે ન્યુટ્રિશન એ પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે તો કે વિષમ પોષી અને પ્રાણી સંપોષણ પદ્ધતિ એટલે કે બીજા ઉપર જ આધાર રાખશે પાચન કોષાંતરીય પ્રકારનું હોય છે એટલે કે અન્નધાની એની અંદર કોષની અંદર એવી રચના હોય છે અન્નધાની એની અંદર એમનું પાચન થાય છે અને શરીરની બહાર ખુલતું મુખ ધરાવે છે બરાબર છે પ્રજનનની વાત કરીએ એટલે કે રિપ્રોડક્શન તો તેઓ અલિંગી અને લિંગી બંને પ્રકારનું પ્રજનન દર્શાવે છે અલિંગી પ્રજનન એ અનુપ્રસ્થ દ્વિભાજન દ્વારા થાય છે બરાબર જેમ એક કોષમાંથી બે કોષ થાય છે બરાબર દ્વિભાજન જેને કહેવાય તો આમાં અનુપ્રસ્થ દ્વિભાજન આપણને જોવા મળે છે જ્યારે લિંગી પ્રજનન જે છે એ સંયુગમન દ્વારા અથવા તો સ્વફલન ઓટો ગેમિંગ દ્વારા થાય છે એટલે કે આની અંદર જે આપણને પ્રજનનના જે પ્રકારો જોવા મળે છે એ બીજા જે પ્રજીવો છે એમના કરતાં થોડાક અલગ છે અનુપ્રસ્થ દ્વિભાજન છે એટલે કે એક કોષમાંથી જે બે કોષ થાય છે બરાબર છે એ દ્વિભાજન અને લિંગી પ્રજનનની વાત કરીએ તો એમને ફલન થવું જરૂરી હોય છે તો સંયુગમન એટલે કે એમને બંનેને જોડાવવું જરૂરી હોય છે નર અને માદાનું તો એ રીતે એમનામાં લિંગી પ્રજનન જોવા મળે છે કેટલાકમાં અપરાગ ફલન પણ જોવા મળે છે એટલે કે પાર્થેનોજીનેસિસ જેમાં ફલનની કોઈ જરૂર હોતી નથી અરે ફલન તો થાય છે પરંતુ નર અને માદાનું ભેગું થવું જરૂરી હોતું નથી તો એને અપરાગ ફલન પણ કહેવાય છે તેઓમાં લઘુ અને બૃહત એમ બે પ્રકારના કોષ કેન્દ્રો હોય છે બરાબર બે પ્રકારના કોષ કેન્દ્રો હોય છે યાદ રાખજો લઘુ અને બૃહદ તો લઘુ કોષ કેન્દ્ર છે એ જનીન નિયંત્રણ ધરાવે છે એટલે કે જે ડીએનએ હોય છે જે જનીન દ્રવ્ય છે આપણું એનું કન્ટ્રોલેશન કરશે નિયંત્રણ કરશે અને બૃહદ કોષ કેન્દ્ર હશે જે બીજા શરીરના કાર્યો કરશે મીઠા જળના કસાધારી દાખલા તરીકે પેરામિશિયમ જે છે એની અંદર આંકુચક રસદાની જેવી રચના હોય છે એ જળ નિયમન કરશે જળ નિયમન એટલે કે પાણીનું રેગ્યુલેશન કરશે અંદર બહાર જે આયન હોય છે કેટલું પાણી અંદર કોષની અંદર હોય છે અને કેટલું કોષની બહાર હોય છે તો એનું નિયમન કરશે રેગ્યુલેશન કરશે અને કેટલા પ્રમાણમાં અંદર લેવું આયનો કે પાણી તો એ પણ એના ઉપર આધારિત હોય છે હવે વાત કરીએ છેલ્લા પ્રોટોજોન્સના પ્રકારની જે છે બીજાણુધારી પ્રોટોજોન્સ તો લક્ષણોની વાત કરીએ તો તેમના પરોપજીવનને કારણે એ સરળ દૈહિક આયોજન ધરાવે છે એ એકદમ સરળ એમનું આયોજન હશે એમના કોષોનું નિવાસસ્થાનની વાત કરીએ તો અંતઃ પરોપજીવી અને રોગકારકો છે એટલે કે સજીવ શરીરની અંદર જોવા મળશે અને રોગ ઉત્પન્ન કરશે પ્રચલનની વાત કરીએ તો પરોપ જીવનને કારણે તેઓ પ્રચલન અંગિકાઓ અને ખોરાક ગ્રહણ કરવા માટેની અંગિકાઓ ધરાવતા નથી એમની પાસે કોઈ આવી અંગિકાઓ જોવા નથી મળતી કે જે પ્રચલન કે ખોરાક ગ્રહણ કરે પોષણની વાત કરીએ તો હંમેશા વિષમ પોષી અને મૃતોપ છે પ્રજનનની વાત કરીએ તો સામાન્ય રીતે એકાંતર જનન એટલે કે અલ્ટરનેશન ઓફ જનરેશન બરાબર બે પ્રકારનું જે એમનામાં જનન હોય છે એનું એકાંતર એટલે કે બદલાતી રહે છે એમનામાં જે જીવન હોય છે એમનું એ જે અલિંગી એટલે કે બહુભાજન અને લિંગી યુગ્મન જ એટલે કે સિંગેમી વચ્ચે એમનામાં એકાંતર જનન જોવા મળે છે બરાબર છે પહેલો તબક્કો એવો હશે કે અલિંગીમાં એ બહુભાજન કરશે પછી એવો તબક્કો આવશે કે જે લિંગી લિંગી ધરાવશે અને જન્યુ યુગ્મન દ્વારા એ પ્રજનન કરશે તો આ રીતે એમનું જીવનચક્ર ચાલતું હોય છે પછી એમનું જે જીવનચક્ર છે હંમેશા એકકીય કોષો બરાબર એ સ્પોરોજોઇટના નિર્માણ સાથે સંકળાયેલા હોય છે એટલે કે જે હેપ્લોઇડ સેલ હશે એ સ્પોરો નિર્માણ કરશે બરાબર છે એટલે કે એમનામાં રંગસૂત્રનો એક જ સેટ હશે જે ચેપી બીજાણુઓ જેવો તબક્કો છે ચેપી બીજાણુ એટલે કે એ વાય વાયરલ થઈ શકે છે બરાબર છે એક એકબીજાને ઇન્ફેક્ટ થઈ શકે છે એવા બીજાણુઓ ઉત્પન્ન કરશે અને એકાંતરજનન એ એક જનિનીક અથવા તો દ્વિજનીનિક હોય છે બરાબર કે હેપ્લોઇડ અને ડિપ્લોયડ પણ જોવા મળે છે તો આ બધું રંગસૂત્રોના આધારે જ જોવા મળે છે એમનામાં રંગસૂત્રો જે હોય છે કોષ કેન્દ્રની અંદર એના આધારે એમનામાં આ તબક્કાઓ જોવા મળે છે દાખલા તરીકે પ્લાઝમોડિયમ એ સૌથી બદનામ ઉદાહરણ છે કે જે મેલેરિયાને લગતો પરોપજીવી છે બરાબર પ્લાઝમોડિયમ આનું એક ઉદાહરણ છે કે જે મેલેરિયા રોગ ઉત્પન્ન કરે છે બરાબર મેલેરિયાનો રોગ તમે સાંભળ્યો હશે વનસ્પતિ સ્વયંપોષી છે સાતમો આપણો પ્રશ્ન શું તમે વિચારી શકો છો કે કેટલીક વનસ્પતિઓ કે જે આંશિક રીતે વિષમપોષી છે આમ આપણને મિત્રો ખબર છે કે બધી જ વનસ્પતિઓ પોતાનો ખોરાક પોતે બનાવે છે પરંતુ અમુક વનસ્પતિ એવી છે કે જે બીજા ઉપર આધાર રાખે છે આંશિક રીતે વિષમપોષી જેને કહેવાય કે થોડી ઘણી વિષમપોષી છે તો આપણે એના વિશે લખવાનું છે તો કે સ્વયંપોષી વનસ્પતિઓ પાસે હરિત કણ હોય છે બરાબર છે ક્લોરોપ્લાસ્ટ હોય છે હરિત દ્રવ્ય હોય છે કે જે વનસ્પતિને લીલો કલર આપે છે અને એ જ પ્રકાશ સંશ્લેષણ કરીને સૂર્યમાંથી પોતાની ઉર્જા મેળવે છે પોતાનો ખોરાક બનાવે છે પરંતુ કેટલાક કીટભક્ષી વનસ્પતિઓ અને પરોપજીવી વનસ્પતિઓ એ અંશતઃ વિષમ પોષી પણ હોય છે કીટભક્ષી એટલે કે કીટકોને મારી નાખશે એમનામાંથી પોષણ મેળવશે અને પરોપજીવી એટલે કે કોઈ બીજી વનસ્પતિના સહારે રહેશે એ આત્મનિર્ભર નહીં હોય જ્યારે આ સ્વયંપોષી વનસ્પતિ છે એ આત્મનિર્ભર છે પોતાનો ખોરાક પોતે બનાવે છે હવે અંશતઃ વિષમપોષી કીટભક્ષી વનસ્પતિઓની અંદર અર્ક એટલે કે અર્ક નામની જે વનસ્પતિ છે એનો સમાવેશ થાય છે અને વિનસ ફ્લાય ટ્રેપ નીચે તમે જમણી બાજુના પિક્ચરમાં વિનસ ફ્લાય ટ્રેપનું જોઈ શકો છો અને અહીંયા જે છે ડાબી બાજુ એ લોરેન્થસ છે બરાબર છે તો એ લોરેન્થસ જે છે એ પણ એક અપૂર્ણા પરપજીવી તરીકે ગણાય છે બરાબર તો આ રીતે મિત્રો વનસ્પતિઓ પણ વિષમપોષી પોષી હોઈ શકે છે મિત્રો ફાયકોબાયન્ટ અને માઇકોબાયન્ટનો અર્થ શું થાય છે તો મિત્રો સૌપ્રથમ તલસાણે લાઇકેનની શોધ કરી હતી હવે લાઇકેન શું છે એ પણ હું તમને કહીશ તો કે લાયકેન એ લીલ અને ફૂગના ઘટકો જે હોય છે એમની વચ્ચેનું સહજીવન છે એટલે કે લીલ અને ફૂગ બંને એકબીજાને મદદ કરશે બંને જીવન પોતાનું ગુજારશે સાથે એને કહીશું લાઇકેન અને લાયકેનના અભ્યાસને લાઇકેન વિદ્યા કહે છે જેમ જીવના વિજ્ઞાનને જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી કહે છે એમ લાયકેનના અભ્યાસને લાયકેન વિદ્યા કહે છે નિવાસ સ્થાન એટલે કે લાઇકેન આપણને ક્યાં જોવા મળશે તો આપણને ભીના અને ભેજયુક્ત વાતાવરણમાં જોવા મળે છે ભીનું અને ભેજયુક્ત રચના જોઈએ એમની તો લીલના ઘટકોને ફાઈકોબાયોન્ટ કહે છે હવે બરાબર ફાઈકોબાયોટ અને માઇકોબાયન્ટ શું છે તો લીલના જે ઘટકો હશે એમની સાથે લાઇકેનમાં તો એને કહીશું ફાઈકોબાયોન્ટ અને લાયકેનની અંદર જે ફૂગના ઘટકો રહેલા હશે એને કહીશું માઇકોબાયન્ટ માયકો એટલે કે ફૂગ બરાબર ફૂગને વિદ્યાને માઇકોલોજી કહે છે એ રીતે તો ફૂગના ઘટકોને માઇકોબાયન્ટ ફૂગ અને લીલના ઘટકોને ફાઈકોબાયન્ટ કહીશું જે અનુક્રમે કેવા હશે સ્વયંપોષી અને વિષમપોષી એટલે કે લીલ છે એ પોતાનો ખોરાક પોતે બનાવે છે આત્મનિર્ભર છે અને ફૂગ છે એ વિષમપોષી છે બરાબર છે તો આ રીતે ફાઈકોબાયન્ટ અને માઇકોબાયન્ટ રહેલા હોય છે હવે લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે છે અને ફૂગને આપે છે બરાબર લીલ અને ફૂગ કઈ રીતે સાથે જીવન જીવે છે તો લીલ છે એ ખોરાક બનાવીને ફૂગને આપશે લે ભાઈ તું ખા અને ફૂગ શું કરશે એ વાતાવરણમાંથી પાણી અને પોષક તત્વો શોષી લેશે અને લીલને પૂરા આપશે એટલે કે ફૂગ જે છે એને અમુક પોષક તત્વો આપશે લે ભાઈ તું હવે ખાવાનું બનાય અને લીલ છે એ પ્રકાશ સંશ્લેષણમાંથી ખોરાક બનાવીને એને આપશે પ્રજનનની વાત કરીએ તો લાઇકેન જે છે એ કણી બીજાણું એટલે કે ઓડિયો દ્વારા કે પલિત બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરશે અને ફળકાઈ કહેવાતી વિશિષ્ટ રચના બરાબર હવે ફૂગની અંદર આપણને ફળકાઈ જેવી રચના જોવા મળે છે તો એ લિંગી અંગો ધરાવશે અને નરધાની અને માદાધાની ઉત્પન્ન કરશે અને લિંગી પ્રજનન કરશે તો લાયકેનમાં જે પ્રજનન છે એ આ પ્રકારે થશે લાઇકેનના ફળ આકારને એપોથેસિયમ અને ચંબુ આકારને પેરીથેશિયમ કહે છે એટલે કે જે લાયકેનનું જે ફળ જેવું આકાર હશે એને એપોથેસિયમ અને ચંબુ આકાર એકદમ ચંબુ જેવી રચના હશે એને પેરીથેસિયમ કહેવાય પ્રકારની વાત કરીએ તો બાહ્ય સ્વરૂપોને આધારે એના ત્રણ પ્રકારો છે લાઇકેનના બાહ્ય સ્વરૂપો એટલે કે બહારથી કેવું દેખાય છે એના આધારે ત્રણ પ્રકારો છે પરપટાબ લાયકેન પત્રમય લાઇકેન અને સુપીલ લાઇકેન તો આ રીતે ત્રણ પ્રકારો છે દાખલા તરીકે સ્ટ્રીગ્યુલા પારમેલિયા દગડફૂલ ઉષ્ણિયા આ બધા જ લાયકેના ઉદાહરણ છે બરાબર છે તો ખાસ યાદ રાખજો વિશિષ્ટતાની વાત કરીએ તો લાયકેન ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે એટલે કે પોલ્યુનેશન પોલ્યુશન ઇન્ડિકેટર જેને કહેવાય તો મિત્રો એનો મતલબ શું થાય છે એટલે કે જ્યાં પણ પ્રદૂષણ હોય આપણને ખબર પડી જાય કે આ એરિયામાં પ્રદૂષણ નથી કેમ કારણ કે લાયકેન લાયકેન એવી જગ્યાએ જ વિકાસ પામશે કે જ્યાં પ્રદૂષણ નહીં હોય એટલે કે લાયકેનને બહુ જ સારી જગ્યાએ રહેવાનું ગમે છે મિત્રો તો પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન વિકાસ નહીં પામે એટલા માટે આપણે કહી શકીએ કે આ જગ્યા પ્રદૂષણ વગરની છે જ્યાં આપણને લાઇકેનનો મોટો જથ્થો દેખાય આપણે કહી શકીએ કે અહીંયા સહેજ પણ પ્રદૂષણ નથી ચલો ત્યાં તો પ્રદૂષણવાળી જગ્યાએ નહીં જ જોવા મળે એટલે આપણને પ્રદૂષણ સૂચકો કહીશું આપણે ઇન્ડિકેટ બરાબર છે જેમ આપણી બાઇકમાં કે એક્ટિવામાં ઇન્ડિકેટર હોય છે તો આ સૂચકો છે કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે તેવી કલ્પના પણ થઈ શકતી નથી જ્યારે આપણે આવા લાઇકેનની વાત કરીએ કુદરતની અંદર આપણે જોઈએ તો આપણને ખરેખર આમ નવાઈ લાગે નીચે આપેલી ફૂગસૃષ્ટિના વર્ગોને તુલનાત્મક અહેવાલ આપો તો મિત્રો બે અહીંયા આપેલી છે બે પ્રકારો આપેલા છે પોષણનો પ્રકારો પોષણની પદ્ધતિ અને પ્રજનનના પ્રકારો તો આ બેના આધારે ફૂગસૃષ્ટિ કઈ રીતે વર્ગીકૃત થયેલું છે એ આપણે જોવાની છે તો મિત્રો વાત કરીએ પોષણની પદ્ધતિના આધારે તો પોષણની પદ્ધતિને આધારે બે પ્રકારો પડેલા છે બરાબર તો ફૂગ જે છે એ હરિત દ્રવ્ય ધરાવતા નથી એટલે કે એમની અંદર હરિત દ્રવ્ય હોતું નથી જેમ વનસ્પતિમાં હોય છે તે એટલા માટે તેઓ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે એટલા માટે તેઓ વિષમ પોષી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે કે પોતાનો ખોરાક પોતે નહીં બનાવતા બીજા ઉપર જીવે છે તેઓ તેમનું પોષણ બાહ્ય કોષીય પાચન દ્વારા બહારથી મેળવે છે અને પચેલા ખોરાકનું શોષણ કરે છે તો આને કહેવાય વિષમ પોષી પોષણ પછી આવે છે પરોપજીવીઓ તો ફૂગ અન્ય જીવન સજીવો સાથે નજીકનો સંબંધ ધરાવે છે અને તેઓમાંથી તેમના જીવન માટે પોષણ મેળવે છે એટલે પરોપજીવી અને મૃતોપજીવી તો અમુક ફૂગો મૃતોપજીવી હોય છે કે જે મરી ગયેલા અથવા તો સળતા કાર્બનિક દ્રવ્યો હશે એમાંથી પોતાનું પોષણ મેળવશે તો આ થયું પોષણની પદ્ધતિના આધારે ફૂગના પ્રકારો પરોપજીવી મૃતોપજીવી બરાબર અને વિષમપોષી હવે વાત કરીએ પ્રજનનના પ્રકારો તો ફાઈકોમાઇસેટિસ આસ્કોમાઇસેટિસ અને બેસીડીયોમાઇસેટિસ આમ ત્રણ પ્રકારો ફૂગના પડેલા છે કેમ તો કે ફાઈકોમાઇસેટિસમાં શું થશે બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થશે અને જાયગોસપુર દ્વારા લિંગી પ્રજનન થશે ફૂગની અંદર આસ્કોમાઇસેટિસની અંદર શું થશે તો કે કોનિડિયા દ્વારા એટલે કે કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થશે અને રેણુ બીજાણું એટલે કે આસ્કી દ્વારા લિંગી પ્રજનન થશે જ્યારે બેસીડિયોમાઇસેટિસની વાત કરીએ તો અવખંડન દ્વારા લિંગી પ્રજનન કરશે અલિંગી અને બેસિડિયા દ્વારા લિંગી પ્રજનન કરશે તો આ રીતે ફૂગની અંદર ત્રણ પ્રકારો છે ફાઈકોમાઇસેટિસ આસ્કોમાઇસેટિસ અને બેસીડિયોમાઇસેટિસ તે ત્રણેયની અંદર બે પ્રકારના પ્રજનન કઈ રીતે થાય છે એ મેં લખી દીધા છે બતાવી દીધા છે તમને લિંગી અને અલિંગી અલગ અલગ રીતે થાય છે તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક્ઝામ માટે મિત્રો હવે વાત કરીએ કે યુગ્લિનોઇડ્સની વિશિષ્ટ લાક્ષણિકતાઓ શું છે આપણા સ્વાધ્યાયનો દસમો પ્રશ્ન તો મિત્રો યુગ્લિનોઇડ્સ જે છે એનું નિવાસસ્થાન મોટે ભાગે આપણને ક્યાં જોવા મળે છે તો કે સ્થગિત મીઠા પાણીની અંદર જોવા મળે છે એટલે કે સૌથી વધારે આપણે એને મીઠા પાણીમાં જ જોઈશું જે સ્થગિત રીતે રહેલા હોય છે ત્યાં આગળ હંમેશા આપણે ત્યાં જોવા મળે છે તેઓમાં કોષ દિવાલનો અભાવ હોય છે કોષ દિવાલ જોવા નથી મળતી અહીંયા તેને બદલે શું હોય છે તો કે એની અંદર પ્રોટીન જેવું આવરણ હોય પ્રોટીનથી બનેલું આવરણ હશે જેને છાદી કહેવાય પેલિકલ કહેવાય તો આ છાદી જે છે એ તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે ફ્લેક્સિબલ બનાવે છે બરાબર છે જેમ કોઈ વસ્તુ આપણી પાસે હોય છે ફ્લેક્સિબલ એને આપણે જેમ વાળવી હોય એમ વળી જાય તો એને ફ્લેક્સિબલ કહેવાય તો એ એમનું શરીર પણ એવું હોય છે યુગ્લિનોઇડ્સનું આપણે જેમ વાળીએ વળી જાય તો છાદી જેવી રચના હોય છે શરીર રચનાની વાત કરીએ તો તેમની પાસે બે કસા હોય છે કસા એટલે દોરી જેવું જે તમને અહીં આકૃતિમાં દેખાય છે એ તો બે કસા હશે આમની અંદર એક ટૂંકી હશે અને એક બીજી લાંબી હશે પછી યુગ્લિનોઇડ જે છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો ધરાવે છે એટલે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ આપણે આજુબાજુ જે જોઈએ છીએ એમાં આપણને જે હરિતકણ જોવા મળે છે રંજક દ્રવ્યો બરાબર છે અમુક કલર અલગ અલગ વનસ્પતિના જોવા મળે છે આમ લીલી વનસ્પતિ આપણે જે જોઈએ છે કે એનો લીલો કલર છે એ હરિતકણના કારણે હોય છે પરંતુ અમુક ફૂલોના કલર અમુક ફળોના કલર કેવા હોય છે રંગબેરંગી ગુલાબી ફૂલ હોય છે ઓરેન્જ હોય છે રેડ હોય છે એવી રીતે ફળો તો આ બધું જ રંજક દ્રવ્યોના આધારે હોય છે અને આવા જ રંજક દ્રવ્યો યુગ્લિનોઇડની અંદર પણ આવેલા હોય છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે કસાના તળ ભાગમાં તે લાલ રંગનું આંખ બિંદુ ધરાવે છે આઈ સ્પોટ બરાબર ચક્ષ બિંદુ પણ કહી શકો તમે તો એ લાલ રંગનું હશે અને કસાના તળભાગમાં એટલે કે કસાથી કસા જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં આગળ અને આંખ બિંદુમાં આવેલું જે રંજક દ્રવ્ય હોય છે એ છે એસ્ટાજેન્થિયમ એસ્ટાજેન્થિયમ જે લાલ કલરનું હોય છે પોષણ પદ્ધતિની વાત કરીએ મિત્રો યુગલીનોઇડની બરાબર આમ આપણને ખબર છે યુગલીનોઇડ એ પ્રોટિષ્ટાની અંદર આવે છે બરાબર પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપણને ખબર છે મોનેરા પ્રોટિષ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણી તો આ પ્રોટિષ્ટાના સભ્યો છે એમાંની પોષણ પદ્ધતિ જે છે તો કે કેટલાક યુગલીનોઇડ એ અન્ય વનસ્પતિની જેમ પ્રકાશ સંસ્લેજી છે એટલે કે સૂર્ય ઉર્જામાંથી પોતાનો ખોરાક બનાવશે કેટલાક હરિદ્રવ્ય ના પણ ધરાવે છે તો એ ફૂગની જેમ બીજા ઉપર આધાર રાખશે મરેલા સજીવ પર આધાર રાખશે અને કેટલાક શું કરશે પાછા પ્રકાશની ગેરહાજરીમાં અન્ય સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરશે એટલે કે એમનાથી નાના જીવો હશે એને મારી નાખશે એને ખાઈ જશે પછી તેઓ પેરામાયલમ સ્વરૂપે તેમના કોષોમાં કાર્બોહાઇડ્રેટનો સંગ્રહ કરે છે તો મિત્રો જો એમને ખાવાની ખોટ પડે તો એમના સંગ્રહ કરેલો જે હશે ભંડાર હશે જે એમના ખોરાકનો એ કઈ રીતે હશે પેરામાયલમ તરીકે ખાસ યાદ રાખજો પેરામાયલમ તરીકે કાર્બોહાઈડ્રેટ એટલે કે સુગર બરાબર ગ્લુકોઝ છે આપણી જે ઘરે ખાંડ છે એમાં જે મોરસ છે બરાબર સુક્રોઝ તો એ બધી કાર્બોહાઈડ્રેટ્સ છે પ્રજનનની વાત કરીએ તો સામાન્ય રીતે કોષ વિભાજન દ્વારા એમની અંદર અલિંગી પ્રજનન થશે એટલે કે એક કોષમાંથી બે કોષ થશે એ રીતે કોષ વિભાજન થશે પછી સાનુકૂળ સંજોગોમાં આયામ દ્વિભાજન પણ થતું હોય છે એટલે કે અમુક સંજોગો એમને સારા મળી રહે વાતાવરણ સારું મળી રહે તો આયામ દ્વિભાજન થશે એટલે કે જેમ એકમાંથી બે આપણે દાખલા તરીકે એમનું જે આયામ એ જે આયામ એટલે આપણને ખબર હોવી જોઈએ કે લોન્ગિટ્યુડિનલ બરાબર કે જે ઊભા બરાબર તમે વિચારી શકો છો કે ઊભી રીતના એ લોકો છૂટા પડતા હોય છે તો એને એને કહેવાય આયામ દ્વિભાજન બરાબર એના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે મોટાભાગના યુગ્લિનોડ જે છે એ પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જે એટલે કે ત્રણ સ્તરવાળું કવચ એટલે કે પ્રોટેક્શન બરાબર એમની આસપાસ લેયર બની જશે તો એ શેની માટે હશે તો કે રક્ષણ માટે બીજા સજીવો એમને મારી નાખે એટલા માટે રક્ષણ કરશે ઉદાહરણો જોઈએ આના તો કે યુગલીના પેરાનીમા અષ્ટાસિયા અને ટ્રાકેલોમોનાસ તો આ બધા જ યુગલિનોના ઉદાહરણ છે મિત્રો રચના અને જનીન દ્રવ્યની પ્રકૃતિ સંદર્ભે વાયરસનો સંક્ષિપ્ત અહેવાલ આપો અને વાયરસથી થતા ચાર રોગોના પણ નામ આપો અગિયારમો પ્રશ્ન આપણો આવો છે કંઈક તો મિત્રો શરદી કે ઇન્ફ્લુએન્ઝા કોમન કોલ્ડ અથવા તો ફ્લૂ કહેવાય પછી ગાલ પચોડ્યું એટલે કે મમ્પ્સ શીતડા એટલે કે સ્મોલ સ્મોલપોક્સ વિસર્પિકા એટલે કે હર્પેસ વાયરસ અને શરદી સાથેનો ચેપિતાવ એટલે કે ઇન્ફ્લુએન્ઝા તો આ બધા જ રોગો વાયરસને કારણે થતા હોય છે અને અત્યારે નવું આવ્યું પાછું કોરોના વાયરસ તો કોરોના જે છે એ પણ વાયરસનું નામ છે બરાબર તો આ બધા જ રોગો વાયરસની લીધે થતા હોય છે મનુષ્યની અંદર વાત કરીએ તો એઇડ્સ જે છે એઇડ્સનું ફૂલ ફોર્મ છે એકવાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ પણ વાયરસ દ્વારા થાય છે એનું વાયરસનું નામ છે એચઆઈવી બરાબર એચઆઈવી વાયરસના લીધે એઇડ્સ થતો હોય છે હવે વનસ્પતિઓની અંદર મોઝેક રચના બરાબર છે પર્ણવલન એટલે કે લીપ રોલિંગ પાંદડું આમ વરી જવું પછી પર્ણકુંચન એટલે કે લીપ કરલિંગ બરાબર છે પાંડું એટલે કે યલો કલરનું થઈ જવું તથા શીરા સ્પષ્ટતા વિન ક્લિયરિંગ વાવનતા એટલે કે નાનો થઈ જવું છોડ નાનો થઈ જવું અને કુંઠિત વૃદ્ધિ એની બુંદી વૃદ્ધિ અટકી જવી તો આ બધા જ જે રોગો છે વનસ્પતિની અંદર જોવા મળે છે અને એ બધા જ વાયરસને લીધે જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ટોબેક ટોબેકો મોઝેક વાયરસ એટલે કે ટીએમવી અને અહીંયા છે બેક્ટેરિયો ફેસ કે જે બેક્ટેરિયાની અંદર પણ વાયરસ જેવું કામ કરે છે વાયરસ સજીવ છે કે નિર્જીવ તમારા વર્ગમાં આ મુદ્દા ઉપર ચર્ચા કરો એનું આયોજન કરો તો મિત્રો વાયરસ જે છે એ પ્રોટીન ઉપરાંત ડીએનએ અથવા આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે મેં આગળ પણ કીધું હતું કે આનુવંશિક દ્રવ્ય હોય છે બરાબર જે એક એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો લઈ જાય છે તો અહીંયા પ્રોટીન તો હોય છે વાયરસની આસપાસ પણ ડીએનએ અથવા આરએનએ જનીન દ્રવ્ય પણ જોવા મળે છે કોઈપણ વાયરસની અંદર ડીએનએ અને આરએનએ એક સાથે જોવા નહીં મળે બરાબર છે એવું જરૂરી નથી કે એ દરેક વાયરસની અંદર એટલે કે કોઈપણ એવું વાયરસ નહીં હોય કે જેની અંદર ડીએનએ અને આર ભેગા હશે બરાબર કાં તો એનએનએ હશે કાં તો ડીએનએ હશે હવે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન હોય છે એટલે કે ન્યુક્લિક એસિડ વધતા પ્રોટીન એ બંનેનું કોમ્બિનેશન જે હોય છે એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય છે કે એ જનીન દ્રવ્ય જે છે એ ચેપી હોય છે એટલે કે એના લીધે જ રોગ ફેલાતો હોય છે હવે વનસ્પતિઓને ચેપ લગાડે તેવા વાયરસ એકલ શૃંખલામાંય એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ ધરાવે છે સિંગલ સ્ટેન્ડર્ડ આર એનએ એમની અંદર જોવા મળશે કે જે વનસ્પતિઓને ચેપ લગાડે છે હવે જ્યારે પ્રાણીઓની વાત કરી તો પ્રાણીઓને ચેપ લગાડે એવા વાયરસમાં એકલ અથવા તો બેવડી શૃંખલામય આર એનએ અથવા તો બેવડી શૃંખલામય ડીએનએ જોવા મળે છે તો મિત્રો મેં કીધું એમ કે આર એનએ ડીએનએ બેમાંથી એક તો જોવા મળશે એમાં પણ એકલ અને બેવલ બેવડી શૃંખલામય એમ બે રીતની આપણને શૃંખલાઓ પણ જોવા મળે છે તો પ્રાણીઓમાં આ રીતે જોવા મળશે બેક્ટેરિયા મિત્રો હું તમને એક ખાસ એક વાત કહું કે આજે એકલ બેવડી શૃંખલામય આરએનએ ડીએનએ બધી વાત કરી તો મિત્રો મને તમે એમ જણાવો કોમેન્ટ કરો નીચે કે કોરોના વાયરસ છે આપણું જે અત્યારે લેટેસ્ટ એની અંદર કયા પ્રકારનું ડીએનએ આરએનએ એનએ અથવા તો કયા પ્રકારનું એકલ કે બેવડી શૃંખલામય હોય છે એ મને તમે કોમેન્ટ કરીને જણાવો તમે ગૂગલ કરો કોરોના વાયરસની રચના જુઓ અને એમાં કયું જનીન દ્રવ્યો હોય છે એ મને જણાવો હવે વાત કરીએ કે બેક્ટેરિયા વાયરસ કે બેક્ટેરિયો ફેઝ વાયરસ જે છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે છે અને સામાન્ય રીતે એની પાસે બેવડી શૃંખલામય ડીએનએ હોય છે એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ આપણને બેક્ટેરિયા બેક્ટેરિયો ફેઝની અંદર જોવા મળે છે કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે મિત્રો વાયરસનું જે પ્રોટીન આવરણ હોય છે એને કેપ્સિડ કહેવાય છે કેપ્સિડ એ કેપ્સો કહેવાતા નાના ઉપ બનેલું હોય છે એટલે કે કેપ્સિડ અહીંયા શેનું બનેલું હોય છે તો કે કેપ્સો મિયરનું બનેલું હોય છે બરાબર છે જેમ આપણી પેશી એ કોસોની બનેલી હોય છે એ રીતે કેપ્સિડ એ કેપ્સોમિયરનું બનેલું હોય છે હવે કેપ્સિડ જે છે એનું કાર્ય શું છે ઓબ્વિયસલી એ આવરણ છે બહારનું આવરણ છે એટલે અંદરનું જે છે એને સુરક્ષિત રાખશે તો ન્યુક્લિક એસિડ જે અંદર રહેલું છે એને સુરક્ષિત રાખશે કોણ કેપ્સિડ હવે કેપ્સોમિયર છે એક કુંતલમય એટલે કે હેલિકલ કે બહુ સપાટીય અથવા તો ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું જોવા મળે છે કેપ્સો કેપ્સોમિયર જે છે આપણને કઈ રીતે જોવા મળશે કુંતલમય એટલે કે નિસરણી જેવી રચના હોય છે પછી બહુ સપાટી એટલે કે પોલીહેડ્રલ બરાબર છે એ રીતે જોવા મળશે અને ભૌમિતિક સ્વરૂપમાં જોવા મળશે બરાબર છે તો આ બધી એની રચનાઓ હોય છે તો મિત્રો આ જે કેપ્સિડ છે જે ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે તો મિત્રો વાયરસ જે હોય છે વાયરસને આપણે મારવો હોય તેનું કેપ્સિડ પહેલાં તોડવું પડે એટલા માટે જ અત્યારે જે કોરોના વાયરસથી લડવા માટે બધા સેનિટાઈઝર આવે છે બરાબર છે તો સેનિટાઈઝરનો ઉપયોગ કેમ કરે છે લોકો કારણ કે જો વાયરસ આપણી અંદર રહેલો હોય આપણા હાથ ઉપર આપણા હાથની સપાટી ઉપર વાયરસ હોય તો સેનિટાઈઝર કરવાથી એનું પ્રોટીન લેયર તૂટી જાય છે એટલે કે એનું કેપ્સિડ તૂટી જાય છે અને અંદરનું જે એનું જે દ્રવ્ય હોય છે જનીન દ્રવ્ય એને પણ નુકસાન પહોંચે છે એટલા માટે ઘડીએ ઘડીએ સેનિટાઈઝ કરવાનું કહેલું હોય છે એટલે જ વારંવાર હાથ ધોવાનું કહેલું હોય છે બરાબર સાબુથી કેમ કારણ કે સાબુની અંદર જે દ્રવ્ય હોય છે બરાબર છે એ જ એ કેપ્સિડ ન્યુક્ જે હોય છે કેપ્સિડ વાયરસનું એને મારી નાખે છે હવે વાયરસ સજીવના ઘણા ગુણ ધરાવે છે એટલે કે વાયરસ જે છે એ સજીવો જેવા અમુક ગુણ ધરાવે છે બરાબર નિર્જીવ નિર્જીવ પણ નથી અને સજીવ પણ નથી બરાબર છે આપણો પ્રશ્ન ફરી એકવાર તમે જોઈ લો કે વાયરસ સજીવ છે કે નિર્જીવ છે તમારે આ બધી ચર્ચા કરવાની છે તો વાયરસ છે એ સજીવના ઘણા બધા ગુણ ધરાવે છે જેમ કે પોતાના જેવા જ નવા વાયરસનું સર્જન કરી શકે છે એટલે કે રેપ્લિકેશન મિત્રો જો વાયરસનામાં આ ગુણ ના હોત તો અત્યારે કોરોના વાયરસ જ ના ફેલાયો હોત બરાબર તો ફેલાય છે કેમ તકે એક વાયરસનાથી એ ઢગલો વાયરસ હજારો વાયરસ ઉત્પન્ન કરી શકે છે તો એ સજીવ જેવો ગુણધર્મ છે પરંતુ વાયરસ જે છે એ કોષનું બંધારણ ધરાવતા નથી જેમ અમુક કોષ આપણી પાસે આપણા જે કોષો હોય છે એ કોષોમાં કેવી અલગ અલગ રચના હોય છે અને શરીરના બધા કાર્યો કરતું હોય છે તો વાયરસમાં એવું હોતું નથી એટલે એ નિર્જીવનો ગુણધર્મ થયો ઉપરાંત તેઓ કોઈ ઉત્સેચક પણ ધરાવતા નથી એટલે કે જેમ આપણા કોષમાં એન્જાઈમ જોવા મળે છે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે એમ વાયરસમાં કશું પણ ઉત્સેચકો જોવા નથી મળતા પરિણામે વાયરસને કોષના સ્તર કરતાં નીચલા સ્તરમાં મૂકવામાં આવે છે એટલે કે કોષનું સ્તર એને ના કહી શકાય એટલે કે એનાથી પણ નીચે આવે છે વાયરસ તો વાયરસ જે છે એ જીવનના દરવાજે ઊભેલો માનવામાં આવે છે તો મિત્રો વાયરસ જે છે એ સજીવો અને નિર્જીવને જોડતી કડી સમાન હોય છે કનેક્ટિંગ લિંક બીટવીન ધ સજીવ અને નિર્જીવ વચ્ચેની એક કનેક્ટિંગ લિંક છે બરાબર જીવનની જોડતી કડી છે તો આ રીતે આપણે વાયરસની ચર્ચા કરી બરાબર સજીવ કે નિર્જીવની બરાબર તો એ સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી તો મિત્રો પ્લીઝ વિડીયો ગમ્યો હશે તમને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જેણે હજુ નથી કર્યું તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો આવી જ અવનવી વિડીયો આવી જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હું લઈને આવતો રહીશ તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર